માંડવી ખાતે અજય નગરજનો દ્વારા શાસકોના સમર્થનમાં અપાયેલ બંધને સમર્થન મળ્યું હતું. એક નગરજન દ્વારા પાલિકા પ્રમુખ સામે નાણાકીય બાબતે આક્ષેપ કરી પત્ર ફરતો કરતા વિવાદ થયો હતો. લોકોએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી હતી. સુરત જિલ્લાના માંડવીમાં પાલિકા પ્રમુખ આશિષ ઉપાધ્યાયને લઈને વિવાદ સર્જાયો હતો. માંડવીમાં આજે બંધનું એલાન અપાયું હતું. મુદ્દો એ હતો કે માંડવીના જ એક નગરજન નિલેશ શાહ નામના વ્યક્તિએ પાલિકા પ્રમુખ આશિષ ઉપાધ્યાય સામે નાણાકીય બાબતે આક્ષેપ કરાયો હતો અને વાત એ હતી કે માંડવી નગરના કબૂતરખાનાવાળી મિલકત કે જે વર્ષોથી જૈન મહાજન સંઘના નામે ચાલી આવેલ છે અને હાલ આ મિલકત બાબતે હાઈકોર્ટમાં કેસ પણ ચાલે છે, જે મુદ્દે પાલિકા પ્રમુખ પણ નાણાકીય લેવડ દેવડના આક્ષેપ કરતા આજે નગરજનો વેપારીઓ દુકાનધારકોએ શાસકના સમર્થનમાં માંડવી બંધ એલાન આપ્યું હતું, જેને સજ્જડ પ્રતિસાદ મળતો હોય તેમ તમામ દુકાનો બજાર બંધ જોવા મળ્યા હતા. બંધના એલાનને પગલે નગરમાં પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. શાકભાજી માર્કેટ, નાની મોટી દુકાનો સૌ બંધમાં જોડાયા હતા. માંડવી ખાતે નગરપાલિકા પ્રમુખ આશિષ ઉપાધ્યાય માંડવી પાલિકામાં સુકાન સંભાળ્યા બાદ અનેકવાર ગેરકાયદે બાંધકામો અને વહીવટમાં નાણાકીય બાબતો અને ભ્રષ્ટાચારના આક્ષેપથી ઘેરાયા જ આવ્યા છે. આજે પણ પ્રમુખનું સમર્થન કરવા બંધ અપાયું છે કે પછી ખુદ શાસકોએ પ્રમુખની છબી બચાવવા નગર બંધનો માર્ગ અપનાવ્યો, એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. બંધ તો અપાયું, પરંતુ આખરે ખરો ખુલાસો અને સત્ય તો નામદાર હાઈકોર્ટના ચુકાદા બાદ જ જાણવા મળી શકે તેમ છે. જે માંડવી જૈન સંઘ, એટલે ભૂતકાળમાં લખાણમાં માંડવી મહાજન, માંડવી જૈન મહાજન સંઘ દ્વારા જે નિર્મિત કબૂતરખાનું છે એ માંડવી જૈન સંઘનું છે અને એના ડિમોલિશન બાદ પાલિકાની સામે જે સંઘર્ષ થયા છે તેની સામે માંડવીના પ્રમુખ શ્રી આશિષભાઈ ઉપાધ્યાય પર જે એલિગેશનો થયા છે તેમાં માંડવી સમગ્ર આ જડબેસલાક બંને માંડવીના તમામ કસ્બાના લોકો, તમામ જ્ઞાતિના લોકો, તમામ વેપારી વર્ગો એ લોકોએ આ બંને સમર્થન આપ્યું છે. તો આ બંનેના સમર્થનમાં માંડવી જૈન સંઘ પણ માંડવી પાલિકાની વહારે છે અને સત્યની બાબતમાં એમને સંપૂર્ણ ટેકો છે અને એમને સમર્થન છે. હું સલીમભાઈ કાજી, માંડવી શાકભાજી એસોસિએશનના હોદ્દેદાર છું. આજે જે અમારા કબૂતરખાનાનો જે વિવાદ ચાલતો હતો, જે અમારા માંડવી નગરપાલિકાના પ્રમુખ પર જે આક્ષેપો થયા છે તેના સખત વિરોધમાં છીએ. અને શાકભાજી એસોસિએશન અમારા માંડવી નગરપાલિકા પ્રમુખ સાથે છે અને અમે સ્વેચ્છાએ બંધ રાખી છે. ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ, માંડવી.